Yeah. Seriously, Park Ozark. What a pleasant surprise. Thank you so much, Park. It's like a dream. राशि मने गणपति बाप्पा ने दर्शन करवा माटे बोलावे अने हूँ ना हुए बने बोलो गणपति बाप्पा मोरिया हवे तो बहुत मजा आवशे पार्थ बेटा हवे तू अहीं आवीज गयो छे तो तारो लाभ लीधा वगर अमे नहीं जवा रहीए हेमा कई कहेवानुं होय गंगा घरे आवे अने मस्तक न पखाड़े एवुं बने हाँ पार्थ भाई हवे तमे घरे आव्या छो तो गरबा तो करवा ज पड़शे Yes, Parth bhai. Please, ना नहीं पार्था. Yes, please, Parth. हाँ हाँ गरबा तो थवा चाहिए. हाँ. Please, 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 please. अरे एक मिनट, पर मैं क्या ना पाड़ी? अनुशुकरा ना पाड़ू? क्यों कहूँ राशि है? डॉक्टर ने प्रियंका ने रजा आपी दी थी छे. अने इलो को इन्हें लाई ने घरे जा भी रहा छे. बाकी बात आवी ने कर छे. सारू छे. प्रियंका ना सारा समाचार सांभळवा मळ्या पण हवे शुभना सारा समाचार सांभळावी दे प्रभु मिस्टर शुभ मने जवाब आपो के मैं जे दवाओ आपी हती ते समयसर लीधी हती के नहीं अने आजे लीधी छे के नहीं जो आम चूप रहेवाथी नहीं चाले प्लीज आंसर मी जेथी हूँ तमारी प्रॉपर ट्रीटमेंट करी शकूं And you know very well કે જો આ દવાઓ સમયસર નહીં લો તો તમારો જીવ પણ જઈ શકે છે સોરી ડોક્ટર સોરી મીન્સ દવાઓ નથી લીધી રાઈટ એક્ચ્યુઅલી ધ થિંગ ઇઝ કે અમે લોકો વિસર્જન માટે નીકળતા હતા ત્યારે મારા ખિસ્સામાંથી દવા પડી ગઈ હતી આઈ થોટ કે બહુ ટેન્શન જેવું નથી એટલે મેં દવા ના લીધી અરે ટેન્શન છે એટલે જો તમે આ હાલતમાં છો ઓકે એન્ડ ટેલ મી કે તમે આજ હોસ્પિટલમાં કેવી રીતે આવ્યા કોઈ અજાણ્યા વ્યક્તિ મને અહીંયા લઈને આવ્યા હતા મને એટલી જ ખબર છે અને જ્યારે એ લોકો મને અહીંયા લઈને આવી રહ્યા હતા ને ત્યારે મને થોડું ભાન આવ્યું હતું કદાચ એ સમયે મેં હોસ્પિટલનું નામ કહ્યું હશે એ તો નસીબ સારા છે કે ઇમરજન્સી કેસના કારણે હું અત્યારે અહીંયા છું નહીતર ખબર નહીં તમારું શું થાત મને હવે આ ડાયરીમાં લખવાનું બહુ જ ગમે છે કે હું તારી માટે શું લખતી હતી તારી સાથે શું વાતો કરતી હતી તને ખબર છે આજે રાશિ માસે અને શુભ માસા બાર જમવા ગયા છે અને હા કાલે છે ને ગણપતિ બાપાનું વિસર્જન છે તને બહુ ભૂખ લાગી છે હેને મમ્મી હમણાં જ તને દૂધ પીવડાવશે રાત બહુ જ પડી ગઈ છે અને બધા જ સુઈ ગયા છે એટલે મમ્મીએ જાતે દૂધ ગરમ કરવું પડશે એટલે તારે થોડો વેઇટ કરવો પડશે જો આ રીતે ઊનને સોયમાં ભરાવવાનું અને પછી આ રીતે બનાવવાનું અરે વાહ આ તો બહુ સહેલી રીત છે હા રીત સાચી હોય ને તો બધું જ સહેલું છે તું મારી વાત તો સાંભળ તું આ બધું કેમ કરી રહી છે ઇન્કા પ્લીઝ તું મારા માટે શાંત થઈ જા મારે પણ તમને એક અગત્યની વાત કરવી છે આ તો દીદીનો અવાજ છે અને શું થયું
કેમ આવું વર્તન? આવું કઈ રીતે બની શકે? આપણે લોકો જયારે ગણેશ વિસર્જનમાં ગયા હતા ત્યારે દીદી સીડીઓ પરથી પડી ગઈ હતી અને બેભાન થઈ ગઈ હતી. અમે ઘરે આવીને જોયું અને એને હોસ્પિટલ લઈ ગયા. પણ ડોક્ટરે કહ્યું કે ચૂપ થઈ જા રાશિ, તું પણ રડીશ તો પ્રિયંકાને કોણ સાચવશે? હું બહુ ટ્રાય કરું છું પણ રડવું આવી જ જાય છે. મને ખબર છે એક સ્ત્રી માટે સૌથી મોટું દુઃખ એ જ છે કે ક્યારેય માં નહીં બની શકે. સાચી વાત છે રાશિને, અને એ સ્ત્રીના પતિને પણ પિતા ના બનવાનું દુઃખ એટલું જ હોય છે. ભગવાને મારી દીદી સાથે જ કેમ આવું કર્યું હશે? શુભ, તે મિતુને કોઈ કામથી બહાર મોકલો છે? શું ના માસી, ઇનફેક્ટ મેં તો એને ગઈકાલનો જોયો જ નથી. તું ક્યાં ગયો હશે? ગઈકાલે પાછો તો આવ્યો હતો ને ઘરે. ગઈકાલે એ દેખાયો તો નથી. એનો અર્થ કે એ પાછો આવ્યો જ નથી? એટલે ઘરમાં કોઈને ખબર જ નથી કે એ આવ્યો છે કે નહીં? ના બેટા, બધા એટલા બધા ટેન્શનમાં હતા ને કે ખબર જ નથી કે આવ્યો કે નહીં. અને રાત્રે દાદાને ચા પીવી હતી તો મેં બનાવી આપી હતી. ત્યારે મીતુ નહોતો પણ મને એમ કે સૂતો હશે. હેલો, વોટ? મીતુનો એક્સિડન્ટ થયો છે? હા હા, હું હમણાં જ હોસ્પિટલ આવું છું. તમે એડ્રેસ મોકલી આપો ખાલી. ઓકે ઓકે, થેન્ક યુ. માસી, મીતુનો એક્સિડન્ટ થયો છે, હું હોસ્પિટલ જાઉં છું. હું પણ આવું છું તારી સાથે. ના ના ના, તમે અહીંયા જ રહો. દાદા દાદીને કોઈ ચા પાણી નાસ્તો કરવો હોય ને તો તમે કરાવી દેજો. તમે અહીંયા રહો, હું મીતુની પાસે જાઉં છું. જરૂર લાગશે તો હું તમને બોલાવી લઈશ. ત્યાં પહોંચીને મને ફોન કરજે. હા. હે ઈશ્વર, આ શું એક પછી એક મુસીબત આવી રહી છે. મારા મિતુડાનું ધ્યાન રાખજો. જે થયું એ બહુ જ ખરાબ થયું, પણ એમાં આપણે શું કરી શકીએ? માં શું કે બેટા, આવી વાત હતી તો તારે મને પહેલા કહેવાય ને. હું આમ સીધી એની પાસે ના જાત ને. માં, જ્યારે તું અહીંયા આવી ત્યારે આ જ વાત કરવા માટે મેં તને રોકી હતી. હું તો એ પહેલા જ ત્યાં પહોંચી ગઈ. મારી દીકરી પર આટલા મોટા દુઃખનો પહાડ કેમ આવી પડ્યો? બધું બહુ જ અચાનક થઈ ગયું. હજુ સુધી અમને પણ નથી સમજાતું. હશે બેટા, જીવનમાં જે કંઈ પણ થાય ને એની પાછળ ભગવાને કંઈક તો વિચાર્યું જ હોય. એટલે સમયસર સારવાર ના મળી એમાં મારા શરીરમાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું. એના કારણે હું ક્યારેય માં નહીં બની શકું. રાશિ અને નિશાએ ભેગા થઈને પ્લાન બનાવ્યો છે. પરિણામ આવે છે, પણ હવે હું એ લોકોને બતાવીશ કે કોઈકના સપના તોડવાનું પરિણામ શું આવે છે. એ લોકોએ મારી મમતા છીનવી છે ને મારી પાસેથી. હું એ લોકો પાસેથી એમની એકતા છીનવી લઈશ. એ બધું જે હોય છે એ બધું હું નથી સમજતી. મને બસ એટલી ખબર પડે છે કે તમને કંઈ નથી થયું. હું તમને કંઈ નહીં થવા દઉં. મારી આખી જિંદગી તમારી સાથે જ રહેવાનું છે. આ તમારા નામનું જે કંકુ મારા માથે છે એ એમને જ નથી, એ માતાજીનો આશીર્વાદ છે, તમારો પ્રેમ છે. તે સહેલાઈથી પૂરો નહીં થઈ જાય. રાશિ પ્લીઝ કામ ડાઉન. અત્યારે મને નહીં, મીતુને પ્રાર્થનાની જરૂર છે.
ચાલ